ખાણમાં પાણી ભર્યું હોય એટલે હવે આ બીજી ખાંડ બનાવી બધી માટી ઉપાડ લીધી. હવે કમ્પ્લીટ આમાં નીચે પાણો આવી ગયો, આ વાઇટ દેખાય બધો પાણો છે, આ પટ થઈ ગયો કમ્પ્લીટ. હવે મશીન ચાલુ કરવાના, આમાં બે પાંચ દીમાં ચાલુ કરશું. આમાં જો અહીંથી અહીંથીને જ આમ લેવાય છે સીધું, આટલો ચોરસ કટકો થઈ ગયો કમ્પ્લીટ. હવે આમાં બીજી ખાંડ ચાલુ કરવાની છે, આમાં પાણી સુકાઈ નહીં ત્યાં સુધી. આમાં પાણી સુકાય એટલે પાછું આમાં મશીન ચાલુ કરશું અને આ મૂકી દેવાની, કે વરી ચોમાસું હોય એટલે પાછું અહીંયા ચાલુ કરવાનું. જો આ રીતના આ ચોરસ કટકો થઈ ગયો. હજી અહીંયા થોડીક માટી લેવાની બાકી છે, એ બે દીમાં માટી લેવા જાય પછી મશીન ચાલુ થઈ જાય. ચોરસ કટકો કમ્પ્લીટ. લોડર આવડું આમાં પાણો આવી ગયો નીચે, અસર આટલી આટલી માટી ઉપર છે લેવાઈ જાય એટલે કમ્પ્લીટ. ડાયરેક્ટ મશીન જ મૂકવાનું થશે. હવે એવો આમાં આ પાણો દેખાય નીચે, આ વાઇટ વાઇટ છે, આ વાઇટ આ પાણો આવી ગયો આટલી આટલી માટી ઉપર છે. આ ડાયરેક્ટ પાણો છે, આમાં ડાયરેક્ટ મશીન મૂકી લેવલ કરી અને પછી પેલા કાઢવાનું ચાલુ કરશું પાછું.